બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થાય તેવું અનુમાન આરોગ્ય વિભાગ લગાવી રહ્યું છે, જેને લઈ દિવાળીના તહેવાર દરમિયાન પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અધિકારીઓ કામે લાગી ગયા છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં દિવાળીના તહેવાર દરમિયાન બજારમાં લોકોની ભીડ મોટા પ્રમાણમાં જોવા મળી હતી, સાથે કોરોનાને ભૂલી જઈ લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને પણ ભૂલી ગયા હતા, જેથી એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો થાય તેવા સંજોગો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને દિવાળીના તહેવાર ઉપર લોકો એકબીજાના ઘરે જતા હોય છે, આ ઉપરાંત ખરીદી કરવા માટે બજારમાં ભીડની સાથે પણ ચાલતા હોય છે। હવે દિવાળીનો તહેવાર પૂરો થઈ ચૂક્યો છે અને તહેવારોની આ ગફલત બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધારવા માટે જવાબદાર સાબિત થઈ શકે છે। ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા શરદી ખાંસીના લક્ષણ ધરાવતા લોકોના સર્વે કરી તેમના રિપોર્ટ લેવામાં આવી રહ્યા છે। દિવાળી પછીના 3 દિવસની વાત કરીએ તો 100 જેટલા સેમ્પલ કોરોનાના લેવામાં આવ્યા છે, જેની સામે 4 જેટલા કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે, જેને લઈ ધાનેરા તાલુકાની આરોગ્ય વિભાગની ટીમો કામે લાગી ગઈ છે। ધાનેરા તાલુકાના કોરોના કેસની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 192 જેટલા કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે, જેમાં 167 જેટલા વ્યક્તિ સાજા થયા છે, તો હાલ 19 જેટલા કેસ એક્ટિવ છે, જેમાં 5 વ્યક્તિના કોરોનાના લીધે મોત પણ થયા છે। ધાનેરા તાલુકાના તમામ સરકારી દવાખાને કોરોના રિપોર્ટ લેવામાં આવી રહ્યા છે। કોરોના કેસમાં વધારો થાય તે પહેલા ધાનેરા આરોગ્ય વિભાગ પણ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સૂચના કરી રહ્યું છે। ધાનેરા મદદનીશ આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન રાજપૂતે કોરોનાના વધતા જતા કેસ વિશે વધુ માહિતી આપી હતી। અત્યારે કોરોનાની અપડેટની વાત કરીએ તો દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, લોકોની અવર જવર વધી રહી છે, લોકો દિવાળી કરવા ગામડે જઈ રહ્યા છે અને ત્યાંથી અહીં આવી રહ્યા છે। એવામાં આપણે જોવા જઈએ તો અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં અંદાજિત ધાનેરા તાલુકામાં 15 કેસો કોરોનાના અત્યારે એક્ટિવ છે, અને અત્યારે આરોગ્યની ટીમ જોવા જઈએ તો દિવાળીની પણ રજા રાખી નથી અને સતત કામગીરી કરી રહી છે। ગ્રામ્ય લેવલ જોવા જઈએ તો દરેક પીએસસી ઉપર અત્યારે કોરોનાના ટેસ્ટ કરે છે, તથા અર્બનમાં જોવા જઈએ તો અર્બનમાં દરેક સીએસસીમાં અત્યારે એન્ટીજન કીટ થઈ જ રહી છે, અને એના ભાગરૂપે લોકોને એક નમ્ર અપીલ છે કે અત્યારે બહુ ભીડભાડવાળી જગ્યાએ જાય નહીં, અત્યારે લોકો અવર જવર બહુ વધી રહી છે, એના ભાગરૂપે જો તેમને જવાનું થાય તો તેઓ માસ્ક રાખે તથા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, એવી અપીલ છે મારી। અચ્છા મેડમ, જોયું તો બજારો ભરચક હતી, લોકો ખૂબ મોટા પ્રમાણની અંદર આવી ગયા, શું લાગે હવે કોરોના કેસ વધી શકે છે કે સંક્રમણની વાત કરીએ? અત્યારે જોવા જઈએ તો અત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે, લોકોનું સંક્રમણ અત્યારે આ ટાઈમ પર બહુ જ લોકોની અવર જવરથી કેસોની સંખ્યામાં વધારો જોવા રહી રહ્યો છે। એની માટે ખાલી લોકો એટલી તકેદારી રાખવી જોઈએ કે જેઓ ઘરની બહાર નીકળે છે તો માસ્ક લઈને નીકળે, થોડું બજારમાં જાય તો ભીડભાડવાળી જગ્યાથી દૂર રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને રહે, તેમજ વારંવાર એમના જે હાથ છે એ સેનેટાઈઝ કરતા રહે। કેટલા એક્ટિવ છે અત્યારે કોરોના કેસની વાત કરી છે? અત્યારે હમણાં જોવા જઈએ તો ધાનેરા તાલુકામાં 19 કેસ અત્યારે એક્ટિવ કેસ છે,